डॉक्टर वीपी चौहटिया, संशोधन नियामक, जूनागढ़ कृषि यूनिवर्सिटी जूनागढ़। खास करीने वर्ल्ड बैंक द्वारा आईसीआर ने जे नेशनल एग्रीकल्चर हायर एजुकेशन प्रोजेक्ट अंतर्गत जे 1100 करोड़ रुपयानो अनुदान जे फंड मंजूर करवामां आवेलुं छे, ए फंडनी अंतर्गत भारतीय कृषि अनुसंधान परिषद द्वारा जे देशनी अंदर 74 कृषि यूनिवर्सिटी आवेली छे, आ कृषि यूनिवर्सिटीमां जे એક્રેડિટેડ થયેલી યુનિવર્સિટી છે એની પાસેથી ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત પ્રોજેક્ટ મંગાવવામાં આવેલા, આ પૈકી કુલ 51 જેટલા પ્રોજેક્ટ આઈસીઆરમાં રજૂ થયેલા, એ 51 પ્રોજેક્ટમાંથી પ્રથમ તબક્કામાં 7 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલા છે। 7 પ્રોજેક્ટમાંથી ગુજરાતની જે 4 કૃષિ યુનિવર્સિટીઓ છે એ પૈકી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને જ ફક્ત આ પ્રોજેક્ટ મળેલ છે। અને જે પ્રકારનો ખેતીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન અને રોબોટિક્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ આ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સબમિટ કરેલો, આવા પ્રકારનો પ્રોજેક્ટ દેશમાં ફક્ત આપણી એક જ કૃષિ યુનિવર્સિટીનો મંજૂર થયેલ છે અને રાજ્યમાં તો ઓફકોર્સ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને આ પ્રકારનો ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયેલ છે। ખાસ કરીને આ પ્રોજેક્ટમાં 30 કરોડ રૂપિયાનું અનુદાન આઈસીઆર મારફત આપણને મળશે। આ 30 કરોડમાંથી 20% હિસ્સો રાજ્ય સરકારનો રહેશે, 25 કરોડની જેવી માતબર રકમ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને 3 વર્ષના આ પ્રોગ્રામના અમલ માટે આપવામાં આવે છે। ખાસ કરીને આ પ્રોગ્રામમાં જે ગ્રેજ્યુએટ લેવલે, એટલે કે અંડર ગ્રેજ્યુએટ લેવલે 10 અને 12 ધોરણ પાસ કરી અને કૃષિના જુદી જુદી ફેકલ્ટીઓ જેવી કે કૃષિ છે, બાગાયત છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, વેટરનરી આવી અને ફિશરી આવી જે સ્નાતક કક્ષાની અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને ખાસ કરીને એન્ટરપ્રેન્યોરશિપ બનાવવા માટે ખાસ કરીને તાલીમો ઉપર ખૂબ જ ભાર આપવામાં આવેલો છે અને નવી નવી જે ટેકનોલોજી છે એમાં ખાસ કરીને અત્યારે ખેતીમાં જે મેનપાવરની શોર્ટેજ છે, ખાસ કરીને ખેતમજૂરોની મુશ્કેલીને કારણે તૈયાર પાક ગુમાવવાનો પણ ખેડૂતોને ઘણી વખત વારો આવે છે, તો આ જે ખેતીને લગતા દરેકે દરેક ઓપરેશનમાં પડતી મુશ્કેલીનું નિવારણ હાલની નવી ટેકનોલોજીમાંથી કઈ રીતે થઈ શકે એના માટે આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલ છે। અમારા માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પાઠક સાહેબની પ્રેરણાથી અને દરેક તબક્કે અમને ઉત્સાહિત કરવાને કારણે અને પાઠક સાહેબની દરરોજે દરરોજની અપડેટને કારણે આ પ્રોજેક્ટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને મળેલ છે। એ ખરેખર આપણા દરેક માટે ગૌરવની બાબત છે।